આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. શહેરમાં ઉત્તરાયણમાં આ વર્ષે 25 કરોડ રૂપિયાનો દોરી અને પતંગનો વ્યવસાય થશે. શહેરમાં દોરી ઘસવાની 150 શોપ કાર્યરત છે. તમામે નવરાત્રી બાદથી જ દોરી ઘસીને તૈયાર ફિરકીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. બોબીનના ભાવમાં 40-50 રૂપિયા સુધીનો વધારો થયો છે, પરંતુ દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી. જો કે ઉત્તરાયણ આડે માંડ 4 દિવસ બાકી છે ત્યારે દોરી ઘસવાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જ્યારે પતંગના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે. તેમ છતાં શહેરમાં 1.5 કરોડથી વધારે નંગ પતંગોનું વેચાણ થશે. શહેરમાં મુખ્યત્વે રાંદેરમાં પતંગો બને છે. ખંભાત જયપુર તરફથી પણ પતંગો મંગાવાય છે. આ વર્ષે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા પતંગમાં ઉપયોગમાં લેવામાં આવતી સળી, કાગળ અને ગુંદરના ભાવમાં પણ વધારો થવાને કારણે પતંગના ભાવમાં 20% સુધીનો વધારો જણાયો છે. સુરતમાંથી દર વર્ષે સુરતી માંજો એક્સપોર્ટ થાય છે. આ વર્ષે પણ દુબઈ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં 40,000થી વધારે ફિરકીઓ એક્સપોર્ટ કરવામાં આવી છે. કોરોના વચ્ચે ઉત્તરાયણની તૈયારીઓ પૂરજોશમાં પતંગ દોરીનો ધંધો 25 કરોડનો થવાનો અંદાજ. પતંગ 20% મોંઘા છતાં પણ 1.5 કરોડ વેચાવાનો વેપારીઓનો મત. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. ઉત્તરાયણ આવે એટલે બહુ સારું. કેટલા હજાર વાર દોરી લીધી તમે અત્યારે? હમણાં 2000 વાર દોરી લેવાની. દિલીપભાઈ, અચ્છા, ગયા વર્ષ કરતા તમને કેવું લાગે છે આ વર્ષે? સારું લાગે છે. આ વર્ષે કેવું ભીડ છે? અત્યારે દશામાં થોડી ઓછી ભીડ છે, પણ સાંજે ભીડ થશે. કેવી રીતે દોરી પાવો છો તમે? સાબુદાના અને મેદાનો લોટ અને સરસ. શું કહેવા માંગો છો તમે લોકોને? અમે લોકોને કહેવા માંગે છે કે પશુ પક્ષીઓની ધ્યાન રાખો અને પતંગ ઉડાવતી વખતે ધાબા પર તમે ધ્યાન રાખજો, અને કોઈને દોરી ગળામાં ન લપટાય એની બી ખાસ ધ્યાન રાખજો. અને જેમ પતંગ તમે ઉડાડો તો ધાબાની કિરાત દિવાલો છે ત્યાં પણ થોડી સાવચેતી રાખજો, કેમ કે પડી ના જાઓ. મારું નામ હિંમતભાઈ રમેશભાઈ વાનખેડે. કેટલા વર્ષથી તમે આ ધંધો કરો છો? અમે આ છેલ્લા 20 વર્ષથી ધંધો કરીએ છીએ, હીરો પતંગનો, બાજારનો, જેમાં અમે બધો ધંધો કરીએ છીએ. પતંગ છે, પકોડા છે, માંસ છે, ટોપરી છે. ગયા વર્ષ કરતાં કોરોના બી હતો, પણ આ વર્ષે થોડું સારું છે. અને સરકાર નિયમ મુજબ અમને થોડી છૂટછાટ આપી છે, એના બદલ આભાર ગવર્મેન્ટનો. જેમ ગવર્મેન્ટ કહે છે એમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન બી કરીએ છીએ અને ધંધો કરીએ છીએ. બધા મિત્રોનો પરિવારનો અમને સપોર્ટ છે. ગયા વર્ષ કરતાં અત્યારે બોબીનમાં 5% જેટલો વધારો થયો છે. જે બોબીન અમે 150 રૂપિયા વેચતા હતા એ 200 રૂપિયા સુધી વેચીએ છીએ. જે આપણું નામ મહેન્દ્ર બોગરા. અચ્છા, એ ઉત્તરાયણને લઈને તમારો કેવો ઉત્સાહ જોવા મળે? અત્યારે ઉત્તરાયણનો ઉત્સાહ તો ઘણો છે. હું અહીંયા ફિરકી પવરાવ આવ્યો છું રંગો દૂધના નાખે. હું છેલ્લા 3-4 વર્ષથી અહીંયા જ પૂરી રહું છું અને બહુ સારું કામ આપે છે. કેટલો ફરક છે ગયા વર્ષ કરતા આ વર્ષના ભાવમાં? થોડો ઘણો ફરક છે, 5-6% જેવો ફરક આવ્યો છે બોબીનમાં લેવા. ગયા વર્ષ કરતા આ વર્ષમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેવી વસ્તુ ધ્યાનમાં રાખીને તમે ઉત્સવ મનાવો છો? સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે પહેલા પ્રથમ તો. કોરોનામાં જો કે અહીંયા છે, પણ અહીંયા આવ્યા એટલે એને તરત જ કીધું માસ્ક ના હોય પહેરી લેજો. ને સોશિયલ ડિસ્ટન્સ એટલે કોરોનાને હિસાબે રાખવું જરૂરી પણ છે. મારું નામ છે ધર્મેશભાઈ કરજ છે. અચ્છા, કઈ જગ્યાએ તમે અત્યારે પતંગને દોરા લેવા માટે? હું અત્યારે રંગોકિયો સોસાયટીના સર્કલ પાસે આવ્યો છું દોરી ઘસવા માટે. કોરોના કાળના હિસાબે થોડો કોરોનાનો કાળ વધ્યો છે, થોડોક એના હિસાબે થોડો ડીમ લાગે છે.
પણ લોકો ઉત્સાહથી ઉજવશે એવો મને વિશ્વાસ છે. અમે આજે કુટુંબ પરિવાર સાથે ધાબા પર સૌ પરિવાર સાથે ઉત્સાહથી ઉજવણી કરવાના છીએ. લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે લોકો થોડુંક ધ્યાન રાખે, દોરી પતંગ ચગાવે, પક્ષીઓનું પણ થોડું ધ્યાન રાખે.